નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બિસ્માર્ક માર્ગના પ્રશ્ને ફરી એકવાર સ્થાનિકોનું ચક્કાજામ. તંત્ર દ્વારા માર્ગની અધૂરી કામગીરી કરાતા રહીશોનો વિરોધ. અંકલેશ્વર ઓએનજીસીમાં રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ. 50 ફૂટ ઊંચા રાવણ તેમજ 45 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું કરાયું નિર્માણ. જગજ્જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ તેના અંતિમ ચરણમાં. આજરોજ આઠમ નિમિત્તે દેવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તો ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલોળે ચડ્યું. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને ફરી એકવાર સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીકનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. માર્ગના સમારકામની માંગ સાથે સ્થાનિકોએ અગાઉ અનેક વખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં તંત્ર દ્વારા માર્ગની અધૂરી કામગીરી કરાતા આજે ફરી એકવાર સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિકોના આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી છે અને માર્ગનું વ્યવસ્થિત સમારકામ કરાયું નથી. અમે વખતો વખતે ચક્કાજામ કરીએ, કાયદો હાથમાં લઈએ, ત્યારે જ આ PWD અને GSRDC ના અધિકારીઓ આ રોડ નું કામ કર્યા. આજથી 10 દિવસ પહેલા અહીંયા જંબુસા બાયપાસ ચોકડી રબ્બાની મજૂરીનો રોડ ખાલી કમ્પ્લીટ કર્યો. ફરી વખતે લોલીપોપ આપી ને કે 2 દિવસ 4 દિવસ CM સાહેબ આવે તો અમારે દેશ જવું જ. છેલ્લા 10 દિવસથી પાછું આ કામ બંધ કરી દીધેલું છે. અહીંયા એટલી ભયાનક પરિસ્થિતિ અમારી છે કે અહીંયાથી પસાર થવું હોય તો અમારે માઉસ પહેરવું પડે કે હાથમાં રૂમાલ બાંધવો પડે. અમારા બાળકો ઘરની બહાર નથી છતાં. આ વિસ્તારના નવયુવાનો ધંધા રોજગારો બિલકુલ ઠપ થઈ ગયેલા છે. એક ટ્રક અહીંથી પસાર થાય તો એટલો ભયંકર ડર ઉડે કે અમારાથી અહીંયા ઘરની બહાર નથી નીકળી શકાતું. આ જારી ચામડીના અધિકારીઓ કલેક્ટર શ્રી રવિ અરોરા સાહેબે અમારી સામે એમને લેખિત મને મૌખિકમાં સૂચના આપેલી છે કે ભાઈ આ રોડનું તાકીદે નિવારણ કરો, સારા રસ્તા બનાવો અને યોગ્ય રસ્તા બનાવો. પરંતુ આ GSRDCના અધિકારીઓ, જારી ચામડીના અધિકારીઓ AC ઓફિસમાં બહેરત કલેક્ટર સાહેબનો ઓર્ડરનું પણ પાલન કરતા નથી. એટલે આજરોજ ના છૂટકે અમારા આ વિસ્તારના તમામ આગેવાનો, નવયુવાનો, અમારા સલીમભાઈ કાઉન્સિલર, મમ્મત કાઉન્સિલર, લુકમાન પટેલ, સલીમ ગોડેર સાહેબ, હજી રફીકભાઈ, આ વિસ્તારના તમામ નવયુવાનોએ આજે અમે ભેગા થઈ નક્કી કર્યું કે આ વખતે એવા ચક્કાજામ કરીએ કે સરકારની ખુરશી ના લઈ નાખીશું. અંકલેશ્વર ઓએનજીસી ખાતે રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ફરજ બજાવતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષથી રાવણ દહન અને રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આગામી 19 ઓક્ટોબરના રોજ દશેરા પર્વ નિમિત્તે ભગવાન રામનો લંકા પર વિજય ઉત્સવ એટલે આસુરી શક્તિ પર વિજય પર્વને અનુલક્ષી રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. છેલ્લા 35 દિવસથી રામલીલા સમિતિ દ્વારા રાવણના વિશાળ કદના પુતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો સાથે આતશબાજી પણ કરવામાં આવશે. આ રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ત્રણે પુતળા બનાવવાનો ટાઈમ લગભગ 50-60-70 દિવસ લાગે છે અને એની અંદર 2 સુપરવાઇઝર અને 6 લેબરો હોય છે. શું શું વાપરવામાં આવે છે? આની અંદર લગભગ 400 બાંબુ જાય છે, લગભગ 200 કિલો પેપર જાય છે, લગભગ 20-25 કિલો ખીલી જાય છે અને 600 લિટર ગુંદર જાય છે અને બીજા ઘણી બહુ વસ્તુઓ જાય છે, નાની નાની વસ્તુઓ, કાપડ લગભગ 400-500 મીટર કાપડ જાય છે. ફટાકડા અમે સંગમનેર કરીને એક સ્પેશિયલી જે ફટાકડાની ફેક્ટરી છે મહારાષ્ટ્ર, ત્યાંથી એ સ્પેશિયલ માણસ આવે છે. કારણ કે એ સામાન્ય માણસ એ ફટાકડા ફોડી નથી શકતા, એટલે એ લોકો એ સ્પેશિયલ માણસ આવીને એ સ્પેશિયલ અહીંયા બોમ્બ બનાવે છે સ્પેશિયલ રાવણ દહન માટે અને એ લોકો જાતે જ એનું પ્રદર્શન કરે છે. એ ક્લિયર કરું છું કે ONGC રામલીલા સમિતિ અને ONGCમાં દશેરાની રજા 19મી તારીખે છે, એમાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂરત નથી. બીજી વસ્તુ કે આ વખતે રાવણ દહન, રાવણ કુંભકર્ણ અને મેઘના ત્રણેયના જે પૂતળા છે ક્રિકેટ ગ્રાઉન્ડ પર એનું દેહ પવિત્રીકરણ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ONGC કોલોનીમાં જ કેન્દ્રીય વિદ્યાલય ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આજરોજ નવરાત્રિની આઠમ નિમિત્તે ભરૂચના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની આઠમ નિમિત્તે ભરૂચના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિના સાતમા નોરતે ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાની આરાધના કરી હતી. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિના સાતમા નોરતે ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ રંગકુટીર બંગલોશ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ રંગકુટીર બંગલોશ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાતમા નોરતે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે અને સોસાયટીના આગેવાનોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના રંગરસિયા ગરબા મહોત્સવમાં આગેવાનોએ માતાજીની આરતી ઉતારવાનો લાવ લીધો. અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રંગરસિયા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગતરોજ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, જિલ્લા ભાજપાના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવે અને આયોજક સંદીપ પટેલ સહિતના આગેવાનોએ માતાજીની આરતી ઉતારવાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવનના સંસ્કાર ભારતી હોલ ખાતે મંગળવારના રોજ નવરાત્રિના પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયસ્ક નાગરિકોએ ગરબે ઘૂમી જગતજનની માં જગદંબાની આરાધના કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મંત્રી સૂર્યકાંત પરીખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે વર્ષોથી નવરાત્રિની આઠમ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. સિદ્ધેશ્વરી માતાજી ગામના કુળદેવી છે ત્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો સાથે જ મેળામાં માલવાની મજા પણ માણી હતી. અહીંયા મુંબઈથી પછી હસોટના, ઉત્તરાયણ, ભરભૂત અને અમલેશ્વર તરફના ભટેરા બ્રાહ્મણો પણ અમને કુળદેવી હોય અહીંયા આવે છે. અહીંયા પહેલાં એવી માન્યતા હતી કે માજીના ઉપર સોપારી ચોંટાડે તો એની એવી ભાવના હતી કે એના કામમાં સફળતા થાય. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે તારીખ 10 ઓક્ટોબરથી વિષ્ણુ મહાયજ્ઞ, નર્મદા પુરાણ, રામાયણ અને કુમકુમ બાવનીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ॐ रजाभवाय नमः. ॐ अहने नमः. ॐ प्रत्ययाय नमः. ॐ सर्वदर्शनाय नमः. ॐ अजाय नमः. अमे आत्मने नमः. ॐ सर्वयोगाय नमः. ॐ ददायोगिने नमः. ॐ वीरगणेशाय नमः. ॐ महाबलाय नमः. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી નજીક આજરોજ સવારના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે વિકાસકુમાર નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. દસ્તાવેજ ભરેલ પર્સ ખોવાયું છે. ભરૂચ શહેરના નંદલાવ બ્રિજ પાસે અગત્યના દસ્તાવેજો ભરેલ પર્સ ખોવાયું છે. જે કોઈને મળે તેઓએ નસીરુદ્દીન નાઝીમુદ્દીન શેખ મોબાઈલ નંબર 9984 7784 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બિસ્માર્ક માર્ગના પ્રશ્ને ફરી એકવાર સ્થાનિકોનું ચક્કાજામ. તંત્ર દ્વારા માર્ગની અધૂરી કામગીરી કરતા રહીશોનો વિરોધ. અંકલેશ્વર ઓએનજીસીમાં રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ. 50 ફૂટ ઊંચા રાવણ તેમજ 45 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું કરાયું નિર્માણ. જગજ્જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ તેના અંતિમ ચરણમાં. આજરોજ આઠમ નિમિત્તે દેવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તો ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલોળે ચડ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.